पार्वती पते हर हर महादेव हर। बधा हरिभक्त ने हर हर महादेव। आज आपणे मोरबी थी जई रह्या छे रफाड़ेश्वर, જે રફાડિયા જે કહેવામાં આવતું હોય છે, અને આ જગ્યા મેં તમે જોઈ રહ્યા છો કે હવે જ્યાં જાશું અને મંદિરના અમે તમને દર્શન કરાવશું। ફિલહાલ અત્યારે રોડ ઉપર અમે હાઈવે ઉપર છે, અને અહીંયાથી રફાડિયા મંદિર જવા માટેનો રસ્તો છે। અને 12 મહિનાની અંદર બે વખત તહેવાર આવી રીતના ઉજવવામાં આવતા હોય છે। એક અમાસનો મેળો હોય છે અને એક આ હોય છે મહાશિવરાત્રિના દિવસે મેળો ઉજવવામાં આવતો હોય છે। આપણે પહોંચી ગયા છે મંદિરે, એની તિલક કરવામાં આવતા હોય છે, મહારાજ તિલક કરતા હોય છે બધાને। રફાડેશ્વર મહાદેવનું મંદિર બહુ જૂનું અને પુરાણિક મંદિર કહેવામાં પણ આવે છે, હજારો વર્ષ જૂનું મંદિર છે આ। તમે જોઈ રહ્યા છો કે જ્યારે શિવરાત્રી હોય ત્યારે લોકો કતારમાં લાઈનમાં ઉભા રહીને પણ દર્શન કરવાનો લાભ લેવાનું ભૂલતા નથી। આ રફાડેશ્વર મહાદેવ 5000 વર્ષથી પણ વધારે જૂનું મંદિર છે। આ નંદી, નંદીના કાનમાંથી કહેવાતી તમારી મનોકામના પૂરી પૂર્ણ થતી હોય છે। આજે તમને ઘર બેઠા દર્શન કરાવી રહ્યા છે કે તમે ઘર બેઠા દર્શન કરી લ્યો અને મનોકામના માંગી લ્યો, જેથી કરીને તમારી કોઈ મનની મુરાદ હોય તો પૂરી પણ થઈ શકે છે, તમે જરૂરથી આવીને દર્શન પણ કરી શકો છો। અહીંના પૂજારી અને આ છે પિતૃ તર્પણ કરવા માટેનું જે એક પીપળાનું ઝાડ। અહીં આવો એટલે અહીંગડી પાણી રેડવાનું મહાત્મ્ય બહુ જૂનું છે, કે જે તમારે આવીને આ જગ્યાએ આવો તમારે પાણી રેડવું જોઈએ। અને તમે જે આ જોઈ રહ્યા છો બ્રહ્મા કુંડ, આ કુંડ છે, એની પણ આપણે વિસ્તારપૂર્વક તમને માહિતી આપશું, તમે ક્યાં જતા નહીં, કારણ કે પૂરેપૂરો વિડીયો જોજો, તમને મજા આવશે। અને આ છે જૂનું પુરાણિક મંદિર, અને અહીંયા ભાંગની પ્રસાદી અને શિવરાત્રી હોય ભાંગની પ્રસાદી ના લે તો કેમ ચાલે મિત્રો। અને અહીંયાની બજાર અને બજાર મેળો બધી જ વસ્તુ તમને બતાવશું, બસ જોતા રહ્યો વિડીયો, કારણ કે વિડીયો બહુ જબરજસ્ત અને મજેદાર, તમને મજા આવશે એવો વિડીયો બનાવ્યો છે। તો વિડીયો ગમે તો જરૂર જરૂરથી શેર કરજો, અને વિડીયો આપણે હવે શરૂઆત કરશું મહાદેવના નામથી। બસ વિડીયો જોતા રહ્યો અને શેર કરો। ચાલો હવે તમને હવે આપણે પૂરીપૂરી આખી માહિતી આપશું। નમસ્કાર દોસ્તો, કેમ છો, મજામાં હું છું, આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી। બધાને આપણા સબસ્ક્રાઈબર ને જે વ્યુઅર્સ છે બધાને હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રી કહેવામાં આવે છે, તે શંકર ભગવાનના જ્યારે આજે કહેવામાં આવે છે, તહેવાર પણ કહેવામાં આવે છે। તો આજે આપણે રફાડિયાની અંદર દર્શન કર્યા, તમને વિડીયોમાં પણ બતાવ્યું, દર્શન અંદર કરી રહ્યા છે, અને આપણે ભાંગની પ્રસાદી પણ લઈશું। ચાલો પહેલા ભાંગ લઈ આવ્યા, હર હર મહાદેવ। પેલા આપણા સબસ્ક્રાઈબર ને ભાંગ પીવડાવી દઈએ, પીધી ભાંગ કે નહીં, પીધી ને, કારણ કે ઉજેથી પીધી હોય એટલે આપણે ત્યાં રાખી દઈએ, અને પ્રસાદી તરીકે તમારે જે કઈ પક્ષીણા મૂકવી હોય એ પ્રમાણે તમે મૂકી શકો છો। એ તો તાર પી ભાઈ, ભાંગ પીશ, લાવો તે દૂધ આમાં કઈ કઈ વસ્તુ કોણે બનાવી ખાંડ, આવો નજીક આવો, જોઈ લો, દૂધ ખસખસ ખસખસ પછી આખો દિવસ વેચવાની પ્રસાદી કે કોઈ ચાર્જ નથી લેતા, એમને તમને મજા આવી પ્રમાણે મૂકી શકો યથાશક્તિ પ્રમાણે। સારું મિત્રો, હાલો ચાલો આજે તમને અંદર મેળો પણ લઈ જાઉં અને ત્યાંનું મહાત્મ્ય પણ અંદર મંદિરનું કહીશું કે કેવું છે। ચાલો મિત્રો, આપણે જે મંદિરના જે મહંત છે, જે પૂજારી કહેવામાં આવે છે, તમારું નામ શું દાદા? ભીખુ ભારતી। ભીખુ બરાબર, આ મંદિરની અંદર તમે સેવા આપી રહ્યા છો ને? એટલે આ મંદિરનું મહાત્મ્ય કહો કે આજે શિવરાત્રી છે, તો શિવરાત્રીના દિવસે આપણે કેમ શંકર ભગવાન આપણે ઉજવતા હોય, તો હજી અત્યારના છોકરાઓ છે કે અત્યારનું જનરેશનને ખબર નથી, તેના વિશે થોડા બે શબ્દ કહો। મંદિર નો ઇતિહાસ કહી દો પહેલા, મંદિર નો આપણે ઇતિહાસ કહીશું, આપણે જાણીએ આપણે, ચાલો
આ મંદિર આપણે દ્વાપર યુગનું છે. દ્વાપર દ્વાપર કૃષ્ણ ભગવાન અને પાંડુ રાજા સ્વયંભૂલિંગ છે, રપાળેશ્વર મહાદેવ. બરાબર. અને અહીંયા પિતૃ તર્પણનું મહત્વ વધારે છે. આ બ્રહ્મકુંડ કુંડના કાંઠે પાંડુ રાજાનું તર્પણ શ્રી કૃષ્ણ ભગવાનના હસ્તક કરાવેલ. બરાબર. આજથી 5000 વર્ષ પહેલા. બરાબર. અને ત્યાર પછી આ બધા આવે જ છે આપણે બહારથી, અમદાવાદ, રાજકોટ, જામનગર. પિતૃ તર્પણ કરવું એટલે આ જગ્યા આપણે ચૈત્ર માસ અમાસની અંદર વધારે કરતા હોય. અને બીજું મહત્વ કે આ જીર્ણોદ્ધાર તો અવારનવાર થાય છે. 1947 માં આઝાદી પહેલા મોરબી સ્ટેટે બનાવ્યું અત્યારનું મંદિર, આ મંદિર જીર્ણોદ્ધાર કરી. બરાબર. અને 73 વર્ષ થયા. 73. બરાબર. અને મહત્વ આપણે બે મેળા ભરાય છે, પેલા એક જ શ્રાવણ મહિનાની 14 અમાસ ને હતો. બરાબર. અત્યારે આ મહાશિવરાત્રી નું મહત્વ વધ્યું અને 8 વર્ષ થી આપણે આ મેળો ચાલુ કર્યો. બરાબર. પેલા ચાલુ હોય શ્રાવણ ભક્તો દાદાના સાનિધ્યમાં દાદો સર્વની મનોકામના પરિપૂર્ણ કરે એવા અમારા દિલથી આશીર્વાદ આપે. બરોબર. ભાડેશ્વર મહાદેવ. ચાલો મિત્રો, આજે તમને જે મંદિરના દર્શન કરાવ્યા, હવે તમને અંદર ત્યાં મેળામાં લઈ જવું, પછી એકડી જે બજાર છે એ પણ બતાવું, અને આ તમે જે જોઈ રહ્યા છો આ કુંડ કહેવામાં આવે છે, અને આ જ્યારે અમાસની અંદર છે ને આની પિતૃ તર્પણ, જે તમે પાછળ પીપળો જોઈ રહ્યા છો એ પીપળાની અંદર જે પિતૃ તર્પણ આપણે કરતા હોય છે, અહીંગડી પાણી રેડતા હોય છે અમાસના દિવસે, તો જેટલા પણ કહેવાય ને કે અહીંયા સવારથી લાઈન ચાલુ થઈ જાય પિતૃની અંદર પાણી પાવા માટે, કે જેને અમારે દેશી ભાષામાં પાણી પાવાનું કહેતા હોય છે, તો એ ટાઈમે અમાસના અંદર તો અમારે ફરજિયાત આવવું જ પડતું હોય છે, તો અમે આવી રીતના આવતા હોય છે. હજુ તમને આગળ બજાર પણ લઈ જાઓ ને અંદર મેળો પણ બતાવું. ચાલો.
મિત્રો ગમે જગ્યાએ જાય તો ખાવાનું તો લોહીમાં જ છે, એટલે ખાવું તો પડે જ. અને જ્યારે પણ અહીં મેળો હોય ને ત્યારે અમાસનો મેળો અને અમારા રફાળિયાનો જે કહેવાય ને શિવરાત્રિનો મેળો, એટલે આ જગ્યાએ છે ને અમે આ ભજીયા તો ખાસ ખાતા જ આવીએ, એટલે ભજીયા તો ખાવાના જ. અને બતાવી દઉં કે કયા કયા ભજીયા છે. આ છુંદાના ભજીયા છે, પછી આ મેથીના ભજીયા છે, અને આ મરચાના, અને હજુ ડુંગળીના ભજીયા હજુ વાર છે ને, એ પણ બહુ મસ્ત બનાવે છે. અને અમારે હેતવી બેનાટું ગરમ ગરમ જલેબી. કા તને જલેબી વાવે ને તો? અને અહીંયા ચટણી દાડી. પહેલાં તો આપણા સબસ્ક્રાઈબરને ખવડાવીએ, પછી આપણે ખાશું. મેળામાં છે ને અમે ભજીયા તો ખાસ ખાવાના, ભજીયા છે, પછી ફ્રૂટ સ્લાટ છે. બોલું છે ફ્રૂટ ખાય નહીં તું મેળામાં? તને શું શું ભાવે? જલેબી. જલેબી ભાવે. આ ચટણી બનાવી છે, આમલીની ચટણી છે, અને બટાકા નાખવામાં થોડું કાઢી ચટણી કરવામાં આવે. મેથીના ભજીયા તો ભાઈ ઉત્તર ગુજરાતમાં જ મજા આવે ખાવાની. અમારા ત્યાં તો ભજીયા ખબર નહીં, હવે સૌરાષ્ટ્ર બાજુ આવો ને તો તમને છે ને ગોટાના, પછી ડુંગળીના, અને પતરી, જે અમે આ પતરી કહેતા હોય, લસણિયા, એ તો અમે બહુ ખાતા હોય છે. આજુ અમે લસણિયા નથી આવ્યા, નકર તમને બતાવો. અમે આ બહુ ખાતા હોય, પતરી બહુ ખાતા હોય છે. નાના છોકરાઓને મજા આવી જાય. ચાલુ રાખો, આજે તમને આગળ લઈ જવું, તમને મજા આવશે એવી જગ્યા બધી બતાવશું. આ બધો મેળાની મોજ છે ભાઈ, બરાબર ને? આગળ જવું ને આપણે બતાડીએ. ચાલો મિત્રો, આજે તમને અંદર મેળાની મોજ કરાવું, નાનપણની યાદો કરાવું, અને અહીંયા સૌરાષ્ટ્ર કાઠિયાવાડનો મેળો કેવો હોય છે એ તમને બતાવવા. ચશ્મા, પછી બુદ્ધિ ના બાલ, બાળપણ ની યાદ અપાવી દેવું. ખાવા દર 10 રૂપિયામાં પાન પણ મળતું હોય છે, 10 રૂપિયામાં જ્યુસ, પછી ઇમરજન્સી અંદર જે કહેવાય ને માનવ સેવા, કઈક તકલીફ થાય એટલે તરત. પછી જોઈ લ્યો પકોડા પણ આવી ગયા છે, મને તો ખાવાનું દેખાય છે. પછી નાના છોકરાઓ માટે ટ્રેન, જમ્પિંગ જવું, જમ્પિંગમાં તારે હજુ ગજર છે ને. હકીકતમાં હજુ સુધી અમારે ખરેખર તો બધા બધા સાંજે આવતા હોય છે, પણ આ તો વિડીયો માટે અમે વહેલા આવી ગયા છે, નકર તમે સાંજે આવો ને તો જબરદસ્ત ગરદી હોય છે અને મોજ પણ એવી આવે ભાઈ. તો અત્યારે મારી છોકરી ગઈ છે આવા જમ્પિંગમાં, પૂરા વસૂલ કરશે પૈસા છે. ચાલો મજા આવે છે ને, જોતા રહ્યો છું તમને અંદર. આજે અમે મોજેજ કરવાના દેશી, જોતા રહ્યો.
મિત્રો આ છે અમારી મોજ, અને અમે આવી રીતના મેળાની મોજ કરતા આવે છે. હજુ ફરશું, હજુ તો એંગડી અને ઘણું બધું ખાવાનું પણ બાકી છે. વિડીયો બહુ લાંબો થઈ જશે એટલા માટે અમે અત્યારે કટ કરી રહ્યા છે. તો મળશું પાછા આવી રીતના અનોખા વિડીયો અનોખી દુનિયાને કહો સ્વાદ લઈને. ત્યાં લગીન આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરજો, કોમેન્ટ કરજો. અને આપણે આ શિવરાત્રિના દિવસે તમે કઈ રીતના મનાવો છો તો જરૂરથી અમને કોમેન્ટ કરતા રહેજો. અને આજે અમે ફૂલ મોજ કરી, મજા આવી ને? તો મજા આવી. હજુ અમે મેળામાં જવાના છે, જોતા રહેજો. અને વિડીયો તમારી જો બાળપણની યાદ આવી જાય, તમને મેળામાં શું શું ગમે છે તો એ પણ કોમેન્ટ કરજો. નેક્સ્ટ પાછા નવા વિડીયો લઈને આવતા રહેશું. જય માતા દી, જય મોકલે, જય હિન્દ, બાય બાય.